ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે આપણે આગળના વિડીયોમાં ક્વેશ્ચન ટેગ વિશે થોડી ઘણી માહિતી મેળવી હવે આજના વિડીયોમાં આપણે ખાલી જગ્યા સોલ્વ કરવાના છીએ ખાલી જગ્યા પૂરવાના છીએ જે આ વિડીયોમાં કીધેલું કારણ આવતા વિડિયોમાં આપણે ખાલી જગ્યા પૂરીશું એના જવાબ પણ આપીશું તો એક વખત આપણે રિવિઝન કરી લઈએ કે આપણે ગયા વિડીયોમાં શું શીખી ગયા ક્વેશ્ચન ટેગ એટલે કોઈ પણ વાક્ય વાક્ય સાદા વાક્ય બાદ કે નકાર વાક્ય બાદ પૂછવામાં આવતો ટૂંકો પ્રશ્ન એટલે ક્વેશ્ચન ટેગ કેવું કંઈક આપણે શીખી ગયા હતા ભાઈ નકાર ક્વેશ્ચન હોય કે વાક્ય પોઝિટિવ હોય તો ક્વેશ્ચન ટેગ કેવો આવશે નકારમાં આવશે જ્યારે વાક્ય પોઝિટિવ હોય તો ક્વેશ્ચન ટેગ કેવો આવશે એટલા વાક્ય નેગેટિવ હોય તો ક્વેશ્ચન ટેગ કેવો આવશે પોઝિટિવ આવશે વાક્ય પોઝિટિવ હોય તો ક્વેશ્ચન ટેગ કેવો આવશે નેગેટિવ આવશે વાક્ય નેગેટિવ હોય તો ક્વેશ્ચન ટેગ કેવો આવશે પોઝિટિવ આવશે જો વાક્યમાં ટુ બી કે ટુ હેવનું ક્રિયાપદ હોય હેવ હેઝ હેવ હેઝ અથવા હેડ કે ટુ બીનું ક્રિયાપદ એમ ઇઝ આર કે વોઝ વેર હોય તો ક્વેશ્ચન ટેગમાં તેનો તેનો ક્રિયાપદ તરીકે ઉપયોગ થશે હેઝ હેડ આર વોઝ વર વાક્યમાં એમાં કોઈ પણ પ્રકારનું ટુ બી કે ટુ હેવનું ક્રિયાપદ નથી તો ક્વેશ્ચન ટેગમાં ડૂના ક્રિયાપદ ડુ ડઝ અને ડીડનો ઉપયોગ થશે પણ કે કેવી રીતનો ઉપયોગ થશે કાળ પ્રમાણે ઉપયોગ થશે હવે આપણે કેટલાક વાક્ય જોવાના છે આ રિવિઝન કરતા જઈએ તેમ તો કે વાક્ય છે હી ઇઝ અ ડોક્ટર ઇઝન્ટ હી વાક્ય પોઝિટિવ છે પોઝિટિવ વાક્ય પોઝિટિવ છે એટલે ક્વેશ્ચન ટેગ કેવો આવ્યો છે નેગેટિવ છે ઇઝન્ટ હી હવે જો વાક્યમાં છે ને ટુ બીનું ક્રિયાપદ આપેલું છે ઇઝ એટલા માટે અહીંયા ઇઝનો ઉપયોગ થયો છે અને કરતા છે હી એટલે ક્વેશ્ચન ટેગમાં કરતા તરીકે કોણ આવ્યો છે હી હવે આ વાક્ય જે સવાલ છે ક્વેશ્ચન ટેગ એનો જવાબ આપવો હોય તો કેવી રીતના આપી શકાય તો એ એ પણ આપણે એક વખત જોઈ લઈએ તો હી ઇઝ અ ડૉક્ટર તે ડૉક્ટર છે ઇઝણથી શું તે નથી જો હા હોય તો યસ હી ઇઝ આ તમારો જવાબ થયો યસ હી ઇઝ અને નો હોય તો નો He isn't આવી રીતે આમ તમારા બે પ્રકારના વાક્યના જવાબ આપવાના છે હવે આમાં એક નોંધ એવી છે કે નોંધ એ કરવા જેવી છે કે તમે આવા જે ક્વેશ્ચન ટેગમાં કે તમે જવાબ આપો છો તો કરતા તરીકે જે વાક્યમાં આવેલો કર્તા છે એ જ આવશે વાક્યમાં જે કરતા આવે છે એ જ અહીંયા કરતા તરીકે આવશે જો કરતાં આય હોય યુ હોય ઈ સી ઈટ હોય અથવા વી હોય યુ હોય કે ધે હોય તો કરતાં અહીંયા કરતાં વાક્યમાં કરતા આમાંથી કોઈ પણ હોય તો ક્વેશ્ચન ટેગમાં અને તેના જવાબમાં કર્તા તરીકે તેજ આવશે પણ જો વાક્યમાં કર્તા તરીકે કોઈ નામ હોય અથવા નામ સૂચક શબ્દ હોય જેમ કે આ છેલ્લા વાક્યમાં છે ગર્લ્સ બહુવચન છે કે કોઈ નામ હોય અહીંયા રાધા હોય માની લો અહીંયા રાધા હોય તો તો પછી ત્રીજા પુરુષના કર્તાનો ઉપયોગ કરવામાં આવે છે હવે આ ત્રીજા પુરુષના કર્તામાં તમારે એ જોઈને ઉપયોગ કરવાનો છે કરતા કયો છે હવે જો રાધા હોય ખાલી રાધા છે તો એની જગ્યાએ અહીંયા શીનો ઉપયોગ થાય હવે અહીંયા કોઈ બીજું છે રમેશ તો અહીંયા હિનો ઉપયોગ થશે પણ અહીંયા ગર્લ્સ છે ગર્લ્સ કોઈ એક છોકરી નથી બહુવચનમાં ગર્લ્સ છે એટલા માટે અહીંયા ધ્યેયનો ઉપયોગ થયો છે પણ જોવા ઉપરનું એક વાક્ય છે યુ એન્જોય મ્યુઝિક તો એમાં યુ છે યુ તો અહીંયા પણ યુનો ઉપયોગ થયો છે અહીંયા યુ છે યુ હેવન્ટ ગોટ અ પેન તને તને હજી તારી પાસે હજી પેન નથી તારી પાસે હજી પેન મળી તને પેન મળી નથી તો એનું ક્વેશ્ચન ટેક જુઓ હેવ યુ કર્તા યુ છે તો યુ છે કરતા યુ છે તો યુ છે હવે એક વસ્તુ નોંધવાની એ છે બીજી વસ્તુ એ નોંધવાની છે કે એક વસ્તુ તમે નંબર એક નોંધ એ કરી કે ભાઈ કર્તા જે છે કરતામાં જો આઈ યુ હી સી ઇટ અથવા વી યુ કે ધે હોય તો ક્વેશ્ચન ટેગમાં અને તેના આન્સરમાં એ જ કરતાં આવશે પણ જો કરતાં કોઈ નામસૂચક શબ્દ હોય અથવા નામ હોય તો ત્રીજા પુરુષ તરીકે ક્વેશ્ચન ટેગમાં અને તેના જવાબમાં કરતા આવશે એ એક નોંધ થઈ બીજી નોંધ એ છે ટુ બીના ક્રિયાપદ તરીકેની જે ગયા વિડીયોમાં આપણે નોંધ કરી છે કે ટુ બીનું કયું ક્રિયાપદ છે તો કે આ પહેલાં વાક્યમાં ઈઝ છે તો વાક્ય જે ક્વેશ્ચનટેક છે તેમાં પણ ઇઝનો ઉપયોગ થયો છે બીજી વસ્તુ બીજા વાક્યમાં હેવ છે તો આમાં પણ હેવનો ઉપયોગ થયો છે હવે ત્રીજા વાક્યમાં કંઈ નથી પણ વાક્ય જોવાનું છે વાક્ય કેવું છે તો કે સાદા વર્તમાન કાળનું છે એટલા માટે ડુ અથવા ડઝનો ઉપયોગ થાય પણ આનો ઉપયોગ ક્યારે થાય શેના કારણે થાય અથવા તો કયા પ્રમાણે થાય તો કે પહેલું કે ભાઈ આનો ઉપયોગ ક્યારે થશે તો કે સાદા વર્તમાન કાળનું વાક્ય હોય તો ક્વેશ્ચન ટેકમાં ડઝ આવશે અને આન્સરમાં પણ ડુ ડઝ આવશે જેવી રીતે આન્સર લખીએ તો કે યસ યુ ડુ અથવા યસ હી ડુ અથવા યસ આઈ ડુ આ ત્રણ પ્રકારના જવાબ થશે દેખાય છે જવાબ હવે આજે અહીંયા ડૂ કે ડઝનો ઉપયોગ કર્યો કારણ કારણ શું કારણ કે વાક્ય રચના કેવી છે સાદા વર્તમાન કાળની છે જ્યારે અહીંયા વાક્ય રચના કેવી છે જો ધ ગર્લ્સ ડ્રો પિક્ચર્સ આ વાક આ જે ક્રિયાપદ છે એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે ડ્રો ડી આર એ ડબલ્યુ ડ્રો તો એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે એટલા માટે અહીંયા ડીડન્ટનો ઉપયોગ થયો છે કે ડીડન્ટનો ઉપયોગ એટલા માટે થયો છે કે ક્રિયાપદનું કેવું રૂપ છે ભૂતકાળનું રૂપ છે હવે એનું જવાબ કેવો આવશે તો કે યશમાં જવાબ લખવો હોય તો યશ કરતા અને આ ધ્યે ડીડ અથવા નો ધે ધીડી આ પ્રકારના બે જવાબ બનશે આ બીજી નોંધ થઈ હવે એક ત્રીજી નોંધ એ છે કે જો વાક્ય જો કોઈ વાક્ય પોઝિટિવ હોય તો ક્વેશ્ચન ટેક કેવો આવશે નેગેટિવ અને એનો જવાબ પાછો કેવો આવશે તો કે પોઝિટિવ વાક્ય પોઝિટિવ તો જવાબ પોઝિટિવ પણ ક્વેશ્ચન ટેક હંમેશા નેગેટિવ આવશે પણ જુઓ વાક્ય નેગેટિવ હોય તો જવાબ કેવો આવશે પોઝિટિવ લા વાક્ય નેગેટિવ હોય તો ક્વેશ્ચન ટેક કેવો આવશે પોઝિટિવ પણ જવાબ કેવો આવશે નેગેટિવ સમજ પડે છે અહીંયા પછી ફરી એક વખત જોઈએ જો વાક્ય પોઝિટિવ હોય તો એનો ક્વેશ્ચન ટેગ નેગેટિવ આવશે અને જવાબ તમને બે પણ આવી શકે પણ મોસ્ટ ઓફ નવ્વાણું ટકા જવાબ પોઝિટિવ આવશે પણ જો વાક્ય નેગેટિવ હોય નેગેટિવ અને તો ક્વેશ્ચન ટેગ કેવો આવશે પોઝિટિવ આવશે અને જવાબ કેવો આવશે નેગેટિવ આવશે અહીંયા કોઈ કોરોનાની પોઝિટિવ નેગેટિવની વાત નથી થતી અહીંયા ક્વેશ્ચન ટેગની ને પોઝિટિવ નેગેટિવની વાત થાય છે એટલે થોડુંક ધ્યાન આપજો કારણ કે પરીક્ષામાં આવા ખાલી જગ્યા આવી શકે છે બહુ લકી છો તમે લોકો કારણ કે અમારે તમને કાઉસ આપવા પડે છે એટલા માટે નકર હું કાઉસ આપવા માગતો નથી કારણ કે તમે બધા હોશિયાર છો આઠ એ અને આઠ બીના વિદ્યાર્થીઓ હવે આપણે આગળ વધીએ ખાલી જગ્યા જોતા જઈએ જેથી કરીને આપણને આજે નિયમો થોડા ક્લિયર થતા જાય ચાલો જુઓ અહીંયા કૌંસમાં આપેલ ક્વેશ્ચન ટેગનો ઉપયોગ કરી પ્રશ્ન પૂર્ણ કરો પણ આપણે કૌંસમાં આપેલા ક્વેશ્ચન ટેગનો ઉપયોગ કરવાના નથી આપણે જાતે ખાલી જગ્યા પૂરવાની છે જાતે ક્વેશ્ચન ટેગ તૈયાર કરવાના છે જેથી કરીને આપણને બુદ્ધિ ચાલે મગજ ચાલે થોડુંક આપણું અને કેટલું ચાલે છે એ આપણને ખબર પડે તો એક એક્ઝામ્પલ છે વી વોન ધી મેચ હવે વિનનું ભૂતકાળનું રૂપ છે વોન વિનનું ભૂતકાળનું રૂપ છે વોન એટલા માટે અહીંયા જુઓ ડિડન્ટ વી અહીંયા કોઈ ક્રિયાપદ નથી કયા કયા ક્રિયાપદ નથી તો કે એમ ઈઝ આર વોઝ અને વર તેમજ હેવ હેઝ અને એડ ક્રિયાપદ કોઈ નથી એટલા માટે આપણે કાળને આધારે ડીડ મૂક્યું છે અને કરતા તરીકે વી એવી જ રીતે પેલું જુઓ યુ લાઈક ટુ સિંગ સોંગ્સ તમને ગીત ગાવા ગમે છે યુ લાઈક હવે આપણને ખબર પડી કે કરતા યુ છે એટલે યુ પણ કાળ કયો છે કયો છે સાદો વર્તમાન કાળ એટલા માટે લાઈક હવે યુ છે યુની સાથે શું આવશે ડુ આવશે પણ જુઓ વાક્ય કેવું છે પોઝિટિવ છે એટલે ક્વેશ્ચન ટેક કેવો થશે નકાર થશે ડી ડોન્ટ યુ હવે અમિત સ્ટુડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ અમિત ક્લાસમાં પ્રથમ ઊભો થયો હતો એટલે અમિત છે જો મેં તમને કીધું હતું કે જો કર્તા તરીકે હમણાં આપણે વાત થઈ કર્તા તરીકે જો કોઈ નામ હોય અથવા નામ સૂચક શબ્દ હોય તો ત્રીજા પુરુષમાં એના આધારે કરતા મૂકવામાં આવશે ક્વેશ્ચન ટેગમાં અને આન્સરમાં એના આધારે અમિત છોકરો છે અને એકલો છે એટલા માટે કરતા તરીકે શું આવશે હી સ્ટુડ છે સ્ટેન્ડનું ભૂતકાળનું રૂપ સ્ટુડ એટલે ભૂતકાળ છે અહીંયા કોઈ ક્રિયાપદ નથી આમાંનું કોઈ ક્રિયાપદ નથી એટલા માટે ડીડ આવશે પણ વાક્ય કેવું છે પોઝિટિવ છે એટલા માટે ક્વેશ્ચન તે કેવો થશે નકારમાં થશે ડીડન્ટ હી પાયલ લાઇક્સ ડાન્સિંગ જો ફરી એક વખત ક્રિયાપદ વગરનું વાક્ય છે પાયલ લાઇક્સ ડાન્સિંગ પાયલને ડાન્સ ગમે છે હવે પાયલ જો એક જ છોકરી છે પાયલ એક જ છે અનેક નામ છે અહીંયા કોઈ તમને કરતાં આપેલો નથી કરતાં જ છે પાયલ એક કરતાં જ છે પણ નામ સૂચક શબ્દ છે નામ દર્શાવે છે આઈ યુ વી કે બીજો કોઈ એવો કોઈ કરતા નથી એટલા માટે આપણે પાયલ છે એટલા માટે ત્રીજા પુરુષમાં એનો લગતો કરતાં કયો આવશે શી આવશે પણ લાઈક્સ છે લાઈક્સ એસ પ્રત્યે લાગ્યો છે લાઈકને તો શું આવશે સાદો વર્તમાન કાળ છે ને એટલે ડૂકે ડઝ લાગશે પાયલ એકલી છે એટલા માટે ડઝ અને વાક્ય કેવું છે પોઝિટિવ છે એટલા માટે ક્વેશન ટેગ નેગેટિવ થશે ડઝન્ટ સી ધે ડોન્ટ લાઈક ક્રિકેટ તેઓને ક્રિકેટ પસંદ નથી હવે જો આ વાક્યમાં તમને બે વસ્તુ ચોખ્ખી આપી દીધી છે એક ત્રીજા પુરુષને કરતા આપ્યો છે અને એક તમને ક્રિયાપદ પણ આપી દીધું છે નોટ સાથેનું એટલે વાક્ય આખું નકાર છે એટલે વા ક્વેશન કેવું આવશે પોઝિટિવ આવશે નકારમાં આવશે નહીં આની જેમ નકારમાં આવશે નહીં એટલા માટે ડૂ ડૂનું ડૂ ને ધેયનું ધે તેઓને ક્રિકેટ પસંદ નથી શું ન શું શું તેઓને નથી છે એમ શું તેઓને છે એવી રીતના થશે હવે પાંચ નંબર ઇટ ઇઝ અ હોટ ડે ટુ ડે આજે ખૂબ જ ગરમી છે હવે અહીંયા તમને ક્રિયાપદે આપેલું છે અને કરતાએ આપેલું છે પણ પોઝિટિવ ક્રિયાપદ છે પોઝિટિવ વાક્ય છે એટલા માટે ક્વેશન ટેક કેવો આવશે નેગેટિવ ઇઝન્ટ ઇટ આમ થશે હવે છ નંબર છે અંકિત ડીડ નોટ રન ફાસ્ટ અંકિત ફાસ્ટ ભાગી શકતો નથી તો જો તમને એક અહીંયા ક્રિયાપદ આપ્યું છે પણ કર્તા તરીકે એક નામ આપ્યું છે અંકિત અંકિત છોકરો છે એટલા માટે હી પણ ડીડ નોટ છે એટલા માટે અહીંયા પોઝિટિવ આવશે ને ડીઢ હી શું તે ભાગી શકે છે શું તે ખરેખર ભાગી શકે છે ધ એલિફન્ટ ઇટ્સ બનાના હાથીને કેળા ભાવે કેળા ખાય છે એમ હાથીને કેળા ભાવે છે અને એ કેળા ખાય છે ધ એલિફોન્ટ ઇટ્સ બનાના ઈટ ને એસ પ્રત્યય લાયગો છે હવે તમને ખબર પડી ગઈ હશે કે ઈટ્સ છે એસ પ્રત્યય લાયગો છે બનાના ને એસ છે એટલે એ બહુ વચન છે પણ ને એટ્સ પ્રત્યય લાગ્યો છે એટલે સાદો વર્તમાન કાળ છે એટલે કયો શબ્દ લાગશે સાદો વર્તમાન કાળ છે એટલે કરતા ક્રિયાપદ તરીકે ડૂ અથવા આવશે ડઝ તો એલિફન્ટ છે એક જ એલિફન્ટ છે એટલા માટે શું આવશે ડઝ ઈટ અહીંયા હી કે શી નહીં આવે કે ધ્યેય નહીં આવે એક જ એલિફન્ટ છે એટલા માટે ધ્યેય નહીં આવે હી કે શી નહીં આવે કોઈ એલિફન્ટ છે કોઈ પુરુષ નથી એટલા માટે હી નહીં આવે એલિફન્ટ છે કોઈ સ્ત્રી નથી એટલા માટે શી નહીં આવે પણ એલિફન્ટ છે એટલે ઈટ આવશે હવે ધ બોયઝ આર નોટી બાળકો છોકરાઓ નટખટ છે મસ્તીખોર છે આર જોવો તમને અહીંયા આપી દીધું છે આર એટલે તમને અહીંયા ખબર પડી જાય કે તમારે અહીંયા ક્વેશન ટેગમાં આર આવશે પણ આરની પાછળ નોટ નથી એટલે અહીંયા નોટ લગાવવાનું ને આરંટ હવે કરતા જોવાનું કરતા જુઓ બોયઝ છે બોયઝ છોકરાઓ એટલે નામસૂચક શબ્દ છે ને છોકરાઓ હવે એ છોકરાઓ નામસૂચક શબ્દ છે તો હવે એને શું લાગશે હ બોયઝ છે એટલે ધ્યેય લાગશે હવે ધેટ વોઝ ઉમંગ્સ બાયસિકલ ધેટ વોઝ ઉમંગ્સ બાયસિકલ એટલે શું થશે ઝન્ટ એક મિનિટ ઈટ અથવા ધેટ હવે તમને વિચાર થતો હશે કે અહીંયા ધેટ કરતા તરીકે આપ્યો છે એટલે ધેટ આવવું જોઈએ પણ ઈટ કેમ આવ્યું તો આ બાઇસિકલ નો ઉલ્લેખ છે બાઇસિકલ છે ઉમંગ રેડી છે કે ઉમંગ પુરુષ છે પણ અહીંયા બાઇસિકલનો ઉલ્લેખ છે એટલા માટે મેં ઇટ લખ્યું છે હવે અહીંયા ટોટલ પચીસ ખાલી જગ્યા છે અહીંયા ટોટલ ત્રેવીસ છે અને અહીંયા બાકીની બે છે પચીસ ખાલી જગ્યા છે હવે હું તમને આ પીડીએફ મોકલી દઈશ આ વિડીયોની સાથે એટલે તમને લખવાની છે જાતે સોલ્વ કરવાની છે એક પછી એક સોલ્વ કરતા જશો એટલા માટે કારણ કે હવે પછીના યુનિટ ટુમાં આપણે આગળ ભણીશું ત્યારે આઠ એવાળાને તો ખબર જ છે કે ભાઈ ક્વેશ્ચન ટેગ આવે છે ને કેવી રીતના સોલ્વ કરવાના પણ આઠ બીવાળા ખાસ ધ્યાન રાખે હવે આપણે આ ક્વેશ્ચન ટેગની વાત થઈ હવે ક્વેશ્ચન ટેગની સાથે આપણે જવાબ પણ આપવાના છે તો નિયમ મેં તમને કહી દીધો છે કે વાક્યમાં જો પહેલું વાક્ય પોઝિટિવ હોય તો ક્વેશ્ચન ટેગ નેગેટિવ આવશે ને જવાબ પોઝિટિવ આવશે ને વાક્ય નેગેટિવ હોય ક્વેશ્ચન ટેગ પોઝિટિવ આવશે ને જવાબ નેગેટિવ આવશે હવે હું તમને અહીંયા એક જ ખાલી જગ્યા કરાવીશ નો યસ તમારે નક્કી કરવાનું છે એક જ પોઈન્ટ કરાવીશ અને પછી તમારે જાતે પૂરવાનું છે યુ આર રાઈટ અહીંયા તમને બે આપી દીધું છે આર આપી દીધું છે અને યુ આપી દીધું છે હવે અહીંયા શું આવશે આરઅન્ટ યુ હવે જો વાક્ય પોઝિટિવ છે ક્રિયા લા ક્વેશન ટેગ નેગેટિવ આવ્યો તો અહીંયા શું આવશે યસ યુ આર કરતા છે આપણી પાસે એટલે યુ અને આરનું આર અહીંયા છે અભય ઇઝ નોટ ઇઝ નોટ છે એટલે માટે ખાલી ઇઝ જ આવશે વાક્ય કેવું છે નેગેટિવ છે ક્વેશ્ચન ટેક પોઝિટિવ આવશે ઇઝ અભય છે એટલા માટે હી અને હું શું આવશે અહીંયા પોઝિટિવ નેગેટિવ છે પોઝિટિવ આવ્યું અહીંયા શું આવશે નો હી ઇઝ વી આર રાઈટ વી આર રાઈટ અહીંયા બે વસ્તુ આપેલી છે વાક્ય પોઝિટિવ છે ટેગ કેવો આવશે નેગેટિવ આરંટ વી તો અહીંયા જવાબ કેવો આવશે ક્વેશ્ચન ટેગ નેગેટિવ આવ્યો એટલે એક વસ્તુ યાદ રાખવાની કે જવાબ પોઝિટિવ જ આવશે યશથી ચાલુ થશે અને ક્વેશ્ચન ટેગ પોઝિટિવ આવે છે તો જવાબ નોમાં જ આવશે આ આઈ એમ છે પરીક્ષામાં રોકડિયા માર્ક્સ લખો એટલે બેઠો માર્ક્સ આવી જાય પણ સાચું લખવાનું છે એ યાદ રાખવાનું છે વી આર હવે જો આ એક આપણે પૂર્યું છે ઉપર એક ખાલી એક્ઝામ્પલ જોઈ લો પહેલું એક્ઝામ્પલમાં યુ લાઈક ડાન્સિંગ છે હવે યુ લાઈક ડાન્સિંગ છે એ પોઝિટિવ વાક્ય છે આખું એટલે એનો ક્વેશ્ચન ટેક તમે જુઓ ડોન્ટ યુ હવે જો એ વાક્ય છે ને એ સાદા વર્તમાન કાળનું છે એમાં કોઈ ક્રિયાપદ આપેલું નથી એટલા માટે સાદા વર્તમાન કાળનું વાક્ય છે એટલે યુના આધારે અહીંયા ડુ કે ડઝનો ઉપયોગ થાય કે યુની સાથે શું આવે ડુ આવશે ડઝ કોની સાથે આવશે હી શી અથવા ઈટ સાથે એટલે યસ આઈ ડુ હવે એક આ ખાસ જોવાનું છે કે જો કરતા તરીકે વાક્યમાં યુ હોય તો આન્સરમાં આ યુનો ઉપયોગ થાય છે કે તમને કોઈ સવાલ કરે છે કે ભાઈ તમને આ વસ્તુ ગમે છે તો તમે શું કહેશો તમે જવાબ એમ જ આપશો ને કે મને ગમે છે એમ એટલે મને અથવા હું પસંદ કરું છું હું 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 અંગ્રેજીમાં શું થશે આઈ થશે ને એટલા માટે આય આશા ડઝન્ટ લાઈક ડાન્સિંગ આશાને ડાન્સિંગ પસંદ નથી ડઝ શી જો આશા છોકરી છે એટલા માટે શી નો શી ડઝન્ટ ધે લાઈક ડાન્સિંગ તેઓને ડાન્સિંગ પસંદ છે પોઝિટિવ છે વર્તમાન કાળમાં છે એટલા માટે ડૂ કે ડઝનો ઉપયોગ કરેલો છે ધ્યેયની સાથે ડૂ આવે એટલે ડૂનો ઉપયોગ કર્યો છે પોઝિટિવ વાક્ય છે એટલે નોટનો ઉપયોગ સાથે કરેલો છે ક્વિસ્ટનટેગ નકારમાં છે ડોન્ટ ધી યસ ધી ડુ હવે આગળની ખાલી જગ્યા તમારે જાતે કરવાની છે તમે અહીંયા પો વિડીયો પોસ્ટ કરીને પણ કરી શકો છો ઘરકામની નોટમાં અને હું જે પીડીએફ તમને મોકલાવીશ એ પીડીએફ તમારે તમારી ગ્રામની નોટમાં લખવાની છે અને એ પીડીએફમાં આ જ ખાલી જગ્યા આવશે પ્રેક્ટિસ કરવી હોય તો આ ખાલી જગ્યા તમે ઘરકામની નોટમાં લખી શકો છો એ છૂટ છે ટોટલ આ બીજા પ્રશ્નમાં દસ ખાલી જગ્યા છે આપણે આટલી ખાલી જગ્યા કમ્પ્લીટ કરીશું એટલે યુનિટ ટુમાં આવતું ગ્રામરનું ચેપ્ટર ક્વેશ્ચન ટ્રેગ અહીંયા આપણું કમ્પ્લીટ થઈ જશે અને હું અપેક્ષા રાખું છું કે બધાને આવડશે અને આવડી પણ જશે સહેલું છે એટલા માટે આ વિડીયો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ હવે આપણે મળીશું આવતા વિડિયોમાં